गुड मॉर्निंग स्टूडेंट्स, हवे अपने गया वक्त ना लेक्चर में आ चैप्टर नी अंदर पृथ्वी नी सपाटी थी एच ऊंचाई एम दल ना पदार्थ नी गुरुत्वीय स्थिति ऊर्जा ना सूत्र मेळी गया। क्या एम दल नो पदार्थ नी पृथ्वी की सपाटी थी एच ऊंचाई गुरुत्वीय स्थिति ऊर्जा u बराबर अपने आ सूत्र मेळवता पृथ्वी सपाटी की ऊंचाई बदलाय पदार्थ पर लागत पृथ्वी गुरुत्वाकर्षण बल बदलाय गुरुत्वाकर्षण बल बदलाये गुरुत्व प्रवेग जी की कीमत बदलाती जाए जी बदलाय तो ये स्थिति ऊर्जा बदलाय एटले के अहीं आ समीकरण एक एनी मर्यादा शू छे के आमा जी नु मूल्य ये अचल धारेलू छे परिणाम पृथ्वी सपाटी नजीक विस्तार में लीए कि जब पृथ्वी त्रिज्यानी पदार्थ की सपाटी की ऊंचाई अवगण्य हो त्या सुधी आप आ सूत्र नो उपयोग कर सकिए। आ सूत्र पृथ्वी केन्द्र थी गमे तेटला अंतर माटे हो तो व्यापक रीते उपयोग में लई शकाय नहीं। एनो अर्थ ए के समीकरण एक ए पृथ्वीनी सपाटी थी ऊंचाई एच एनु मूल्य ए पृथ्वीनी त्रिज्या एनी सरखामणी में अवगण्य होय त्यारे ज लागू पड़े। माटे हवे आपणे एक व्यापक सूत्र मेळवीए अने माटे अहींया आपणे गुरुत्व स्थिति ऊर्जा नो व्यापक सूत्र एक एक आ रीते मेळवी शकीए के गुरुत्वीय स्थिति ऊर्जा एनु एक व्यापक सूत्र मेळवीए के जे कोई पण ऊंचाई माटे लागू पाड़ी शकाय कोई पण अंतर माटे लागू पाड़ी शकाय। तो मानी लो के एम दल नो पदार्थ कि पृथ्वी ना केंद्र थी आ अंतरे आवेलो होय तो तेना पर लागतुं पृथ्वी नु गुरुत्वाकर्षण बल आपणे आ सूत्र लखी शकीए F is equal to G ME M upon R square।
એટલે આ જે સૂત્ર છે એમાં આર ની કિંમત બદલાય એમાં બળ એફ બદલાય છે. હવે પદાર્થને એ આપેલ સ્થાનથી તમે ડીઆર જેટલા નાનું સ્થાનાંતર આપો એટલે આવું નાનું સ્થાનાંતર કરાવવામાં આવે કે જેથી તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લગભગ અચળ ગણી શકાય. યાદ રાખજો અહીંયા પણ અંતર બદલાવા સાથે બળ તો બદલાય જ છે અને એટલા માટે હું શબ્દ વાપરું છું કે બળ લગભગ અચળ ગણી શકાય, પણ એ ક્યારે કે જો એ પદાર્થનું સ્થાનાંતર એકદમ નાનું કરવામાં આવે તો, અને લગભગ અચળ ગણી શકાય તો માટે કહી શકાય કે તો આ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય એ ડેલ્ટા ડબલ્યુ બરાબર બળ એટલે જી એમ ઈ એમ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડી આર લખી શકાય. ફરીથી યાદ અપાવી દઉં કે આ સૂત્ર માટે આપણે સ્થાનાંતર એકદમ નાનું લીધું છે કે જેથી કરીને એ સ્થાનાંતર દરમિયાન એ પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં થતો ફેરફાર એ આપણા માટે અવગણ્ય હોય, એટલે કે એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ આપણે લગભગ અચળ ગણી શકીએ. હવે પદાર્થને આવા સૂક્ષ્મ સ્થાનાંતરો આપીને હું પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર આર વન હોય ત્યાંથી આર ટુ અંતરે લઈ આવું, એટલે કે હું આમ કહી શકું કે પદાર્થને આવા સૂક્ષ્મ સ્થાનાંતર ડીઆર વડે પૃથ્વીના કેન્દ્રથી આર વન અંતરે હોય ત્યાંથી આર ટુ અંતરે લાવતા થતું કાર્ય. ચાલો આવું મારે કુલ કાર્ય કરવું હોય તો આવા દરેક સૂક્ષ્મ તબક્કે થતા કાર્યોના મારે સરવાળાઓ લેવા પડે, એટલે કે પહેલા સ્થાનાંતર દરમિયાન કાર્ય ડબલ્યુ વન, બીજા સ્થાનાંતર એટલે કાર્ય ડબલ્યુ ટુ ડબલ્યુ થ્રી એ રીતે લેતું જવું પડે, ને આવા નાના નાના સ્થાનાંતરો લઈ અને દરેક વખતે શોધેલા કાર્યોનો આવો સરવાળો મારે મેળવવો પડે. પણ અગાઉ આપણે ભણી ગયા કે જ્યારે આ સ્થાનાંતર એ વિકલિત ફેરફાર હોય, એટલે કે ડેલ્ટા આર નું લક્ષ શૂન્ય હોય, તો એ વખતે એ સ્થાનાંતરો દરમિયાન થતા કાર્યોનો કુલ સરવાળો એટલે આપણને સંકલન વડે મળે. એનો અર્થ એ કે તો આ કાર્ય એ નીચે મુજબ શોધી શકાય.
कि कुल कार्य W बराबर संकलन जी एम ई एम अपॉन आर स्क्वेर डी आर के ज्यां स्थानांतर आर वन थी लई अने आर टू सुधी नु थाय एटले अहीं आगळ आ जे संकलन छे એ આર વન અને આર ટુ વચ્ચેનું નિયત સંકલન લેવાય. માટે કુલ કાર્ય શોધવું હોય મારે આ રીતે આ બળ ગુણ્યા સ્થાનાંતર એનું સંકલન લેવું પડે, આર વન થી આર ટુ વચ્ચેનું નિયત સંકલન લેવું પડે. અને માટે હું કહી શકું કે કાર્ય ડબલ્યુ બરાબર આ જી એમ ઈ એમ આટલો ભાગ અચળ આવે तो अहियां संकलन आर वन थी आर टू वन अपॉन आर स्क्वेर डी आर वन अपॉन आर स्क्वेर छे एटले आने हुं आ रीते पण लखी शकुं के जी एम ई एम संकलन आर वन थी आर टू वन अपॉन आर मां आर स्क्वेर ने जे छे अंशमां लई दईश एटले वन अपॉन आर स्क्वेर नी जग्या थई जशे आर रेस टू माइनस टू डी आर એટલે છેદમાંથી અંશમાં લઈ જઈશ એટલે ઘાત ધનની ઋણ થાય, ઋણ હોય તો ધન થાય. હવે એનું સંકલન શોધો. માટે કુલ કાર્ય ડબલ્યુ બરાબર જી એમ ઈ એમ અહીંયા સંકલન કરીશ તો એક્સ રેસ ટુ એન નું સંકલન યાદ કરો, આપણે શું કહ્યું હતું કે એક્સ રેસ ટુ એન નું સંકલન કરીએ તો એક્સ રેસ ટુ એન પ્લસ વન છેદમાં એન પ્લસ વન. એટલે કે ટૂંકમાં સંકલન કરીએ ત્યારે ઘાતમાં એક વધારો થાય અને નવી ઘાતે છેદ બને, પરિણામે આ માઇનસ ટુ માં એક ઉમેરી છે એટલે રહેશે માઇનસ વન છેદમાં માઇનસ વન. પછી સંકલન આર વન થી આર ટુ વચ્ચેનું છે અને માટે અહીંયા લખી શકાય કે ડબલ્યુ બરાબર જી એમ ઈ એમ ઇન્ટુ માઇનસ નિશાની હું અહીંયા આગળ કોમન રાખું તો માઇનસ વન અપોન આર ટુ માઇનસ વન અપોન આર વન. એટલે કે આ ડબલ્યુ બરાબર માઇનસ જી એમ ઈ એમ ઇન્ટુ બ્રેકેટ વન અપોન આર ટુ માઇનસ વન અપોન આર વન લખી શકાય. આ આપણું અહીંયા સમીકરણ નંબર ત્રણ. હવે કોઈ પણ પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે મૂકો ત્યારે ત્યાં એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શૂન્ય કહેવાય, કારણ કે એ પદાર્થ અનંત અંતરે હોય. ત્યારે આરની કિંમત અહીંયા અનંત મૂકશો તો તમે અહીં જોઈ શકશો કે આ ગુરુત્વાકર્ષણ બળના સૂત્રમાં પૃથ્વીના કેન્દ્રથી અંતર આર અનંત હોય એટલે અહીંયા છેદ અનંત થાય માટે આ ગુણોત્તર શું થઈ જાય? જીરો. એનો અર્થ એ કે પદાર્થ જ્યારે પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે હોય ત્યારે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય, એટલે કે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર છે. અને પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર હોય ત્યારે એના ઉપર કંઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું ન હોય. હવે એ અનંત અંતરેથી એને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર લાવવો હોય તો મારે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધમાં એના પર કંઈક કાર્ય કરવું પડે. અને એ કાર્ય કરવામાં જે ઉર્જા વપરાય તે ઉર્જા એની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. એટલે આનો અર્થ એ કે હું ટૂંકમાં એમ કહી શકું કે જો પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ પણ અંતર આર પર લાવવામાં આવે તો થતું કાર્ય એટલે તે તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય.
ને માટે અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની જો હું વ્યાખ્યા લખું તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું કહી શકાય કે કોઈ પણ પદાર્થને અનંત અંતરેથી બીજા પદાર્થના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને એ બે પદાર્થોના તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટેની આપણે વ્યાખ્યા મળે. પરિણામે જો આ પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરેથી શરૂ કરે અને એ કેન્દ્રથી આ અંતરે લાવવામાં આવે તો એના માટે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આગળ હું શોધી શકું. એટલે કે હવે સમીકરણ ત્રણમાં R1 બરાબર અનંત અને R2 બરાબર આ મૂકવામાં આવે થતું કાર્ય તો W બરાબર G m m -1 × 1/r − 1/∞. ∞ એટલે તો 0. અને માટે એ વખતે હું કહી શકું કે આ W બરાબર −G m m / r. એટલે આ આપણને અનંત અંતરેથી પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી આ જેટલા અંતરે લાવતા મળતું કાર્ય મળે. હવે આ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા, ચલો આ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ પામે માટે કહી શકાય કે પૃથ્વીના કેન્દ્રથી આ અંતરે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જો એને V કહું તો V ઇક્વલ ટુ હું લખી શકું −G m e m / r. એટલે આ પૃથ્વીના કેન્દ્રથી આ અંતરે એમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા મળે. હવે જો અનંત અંતરે બળ શૂન્ય ના ગણું, સ્થિતિ ઊર્જા શૂન્ય ના ગણું અને ત્યાં માનો કે સ્થિતિ ઊર્જાની કિંમત W1 લો, તો મારે આ સૂત્રમાં એક વધારાનું ત્યાં જમણી બાજુએ પદ ઉમેરવાનું W1. એનો કોઈ અર્થ નથી કારણ કે આપણે ત્યાં અનંત અંતરે તો સ્થિતિ ઊર્જા શૂન્ય લઈએ છીએ. એટલે આ કોઈ પણ આર અંતરે સ્થિતિ ઊર્જા મળે. હવે આના બદલે માની લો કે પૃથ્વીના બદલે કોઈ પણ બે પદાર્થો હોય
तो આનો અર્થ એ કે હું આમ કહી શકું કે આ સમીકરણ 4 પરથી M1 અને M2 દળના બે પદાર્થો વચ્ચે નું અંતર R હોય તો તેમની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા V बराबर माइनस G M माइनस G M1 M2 अपॉन R आवा सूत्र वर्ड मळे એટલે કોઈ પણ બે પદાર્થોના તંત્રની સ્થિતિ ઊર્જા હવે અહીં તમને સવાલ એ થાય કે અહીંયા સ્થિતિ ઊર્જાના સૂત્રમાં ઋણ નિશાનીનું શું કામ છે અથવા તો ઋણ નિશાની શા માટે દાખલ થઈ તો ગણિતની રીતે તો બરાબર છે બીજગણિતની રીતે તો તમે અહીંયા જોઈ ગયા કે હું જ્યારે સંકલન કરું છું ત્યારે છેદમાં માઇનસ વન ઘાત છે એને હું કૌંસની બહાર કોમન લઈ લઉં છું એટલે ઋણ નિશાની આવે આનો ભૌતિક અર્થઘટન શું થાય કે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ ગતિ કરે ત્યારે એ પદાર્થને ગતિ કરાવવા માટે જો આપણે એના પર બાહ્ય બળ લગાડવું પડતું હોય તો એનો અર્થ એ કે પદાર્થ પર બાહ્ય બળ લગાડવા માટે એ લગાડીને જે અહીંયા આગળ સ્થાનાંતર કરાવીએ ગતિ કરાવીએ ત્યારે એના પર કાર્ય બહારથી બાહ્ય બળ વડે થાય છે અને જ્યારે પદાર્થ પર કાર્ય બાહ્ય બળ વડે થતું હોય ત્યારે એ પદાર્થ ઊર્જા પ્રાપ્ત કરે પરિણામે એની ઊર્જામાં વધારો થાય એટલે એવી વખતે સ્થિતિ ઊર્જા વધે પણ એ જ્યારે કઈ એના ઉપર આકર્ષણ બળ લાગતું હોય જો એ પદાર્થ પર આકર્ષણ બળ લાગતું હોય તો એ પદાર્થ આપમેળે ગતિ કરે અને નજીક આવવાના અને આપમેળે ગતિ કરે ત્યારે કાર્ય પદાર્થ વડે થયું કહેવાય અને પદાર્થ વડે કાર્ય થાય એટલે એ પદાર્થ પોતે ઊર્જા ગુમાવે એટલે એ વખતે એની સ્થિતિ ઊર્જા ઋણ થાય આનો અર્થ એ કે જ્યારે આ બે પદાર્થો એકબીજાથી શરૂઆતમાં અનંત અંતરે હતા ત્યાંથી ગતિ કરીને એકબીજા વચ્ચેના આર જેટલા અંતરે આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળને કારણે આપમેળે ગતિ કરે છે એટલે કે કાર્ય એ તંત્ર વડે થાય છે અને કાર્ય તંત્ર વડે થતું હોવાથી એ તંત્ર ઊર્જા ગુમાવે છે અને ઊર્જા ગુમાવતું હોવાથી ત્યાં ઋણ નિશાની આવે કે જેને આપણે અહીંયા આગળ ફિઝિક્સની ભાષામાં કહીશું કે પેલા ક્ષેત્ર વિરુદ્ધ થયેલું કાર્ય પણ એ ક્ષેત્ર વિરુદ્ધ થયેલું કાર્ય એટલે અહીંયા આગળ તમે જુઓ તો આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ તો પદાર્થને પેલા એક પદાર્થે બીજા પદાર્થને પોતાની પાસે ખેંચે છે નજીક ખેંચે છે એટલે કાર્ય તંત્ર વડે થાય છે અને તંત્ર વડે થતું કાર્ય એ આપણે ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય ગણીએ છીએ પરિણામે અહીંયા ઋણ નિશાની આવે છે એટલે આ કોઈ પણ બે પદાર્થોના તંત્રની સ્થિતિ ઊર્જાની વાત થઈ જો આપણે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઊર્જા લઈએ તો આમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પૃથ્વીની સપાટી પર મારે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જોતી હોય તો આ સમીકરણ 4 માં
પૃથ્વીના કેન્દ્રથી અંતર r એની જગ્યાએ મારે પૃથ્વીની ત્રિજ્યા r e મૂકવી પડે। એનો અર્થ એ કે જો આ સમીકરણમાં હું અંતર r ની જગ્યાએ r e મૂકું એટલે કે સમીકરણ 4 માં r बराबर r e मुकिए तो पृथ्वी की सपाटी पर पदार्थ की गुरुत्वीय स्थिति ऊर्जा चलो ये स्थिति ऊर्जा मैं सूत्र शू मे तो कहने ve कहो तो ve बराबर माइनस g me m अपॉन r e એટલે આવું સૂત્ર મળે એટલે આ રીતે સ્થિતિ ઊર્જા મળે। તો આનો અર્થ એ થયો કે પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે હતો ત્યાંથી એ ગતિ કરીને જ્યારે પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે એણે ગુમાવેલી ઊર્જા એ માઇનસ જી એમ ઈ એમ અપોન આર ઈ જેટલી છે। જો એક પદાર્થને આટલી ઊર્જા બહારથી આપવામાં આવે તો એ પદાર્થ ફરી પાછો પોતે અનંત અંતરે જતો રહેશે કારણ કે ત્યાં જાય એટલે એની સ્થિતિ ઊર્જા શૂન્ય થઈ જાય। કારણ કે જો તમે બહારથી ઊર્જા આપો તો ઊર્જા ધન કહેવાય એટલે માઇનસ જી એમ ઈ એમ અપોન આર ઈ એમાં મૂલ્ય લેવા જાવ તો જી એમ ઈ એમ અપોન આર ઈ જેટલું એટલે એટલી ઊર્જા બહારથી આપો એટલે એમાં ઉમેરવાની આવે સરવાળો કરવાનો આવે અને આ ઋણની અંદર એટલે જ મૂલ્યનો પ્લસ નો સરવાળો કરીએ એટલે ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો સરવાળો શું થઈ જશે સમાન મૂલ્ય હોવાથી શૂન્ય। એનો અર્થ એ કે પદાર્થની સ્થિતિ ઊર્જા શૂન્ય થાય અને પદાર્થની સ્થિતિ ઊર્જા શૂન્ય થવા માટે એ પદાર્થ ક્યાં ગયો હોય અનંત અંતરે ગયેલો હોવો જોઈએ એટલે આ રીતે જ્યારે એ પદાર્થને તમે જી એમ ઈ એમ અપોન આર ઈ જેટલી ઊર્જા બહારથી આપો કોઈ પણ સ્વરૂપમાં તો એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહે અને એ ઊર્જાને કહેવાય એની નિષ્ક્રમણ ઊર્જા કે જેના વિશે આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું। એટલે અહીંયા આજે આપણે માત્ર એક વસ્તુ જોઈ કે પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેટલી મળે અને M1 અને M2 દળના બે પદાર્થો એકબીજાથી આર અંતરે મૂકેલા હોય તો એ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી મળે એના વિશેની વાત કરી ગયા। એટલે હવે નેક્સ્ટ ટાઈમ આ સ્થિતિ ઊર્જાનો ઉપયોગ કરી અને પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા અને એની નિષ્ક્રમણ ઝડપ એના વિશે વાત કરીશું। ત્યાં સુધી આપણે રજા લઈએ, આવજો, ગુડ બાય।